ડિંડોલી વિસ્તારમાં દિન પ્રતિદિન આવા તત્વો બેફામ બની રહ્યા છે, ત્યારે હાલમાં ડિંડોલી વિસ્તારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે આવા તત્વો દુકાનમાં ઘૂસી તોડફોડ કરી રહ્યા છે. તો જોઈએ શું છે બનાવ. સુરતમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા પેવેલિયન પ્લાઝામાં જયગોપાલ મટકા ચાય દુકાનમાં આશરે 3-4 લોકોએ તોડફોડ કરી હતી. ચાના દુકાન માલિક પાસે હપ્તો માંગતા દુકાન માલિક હપ્તો ન આપતા અસામાજિક તત્વો દ્વારા તેના દુકાનમાં તોડફોડ કરી ધમકી આપવામાં આવી હતી. દુકાનમાં લાકડા અને ફટકા લઈને આવેલા ઇસમોએ દુકાનમાં મૂકવામાં આવેલા તમામ સામાનને પણ તોડી નાખ્યા હતા અને સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ લુખ્ખા તત્વોના આતંકથી દુકાનમાં લાખોનું નુકસાન થયું હતું. તદુપરાંત દુકાન માલિકે ધમકી આપી અસામાજિક તત્વો ત્યાંથી નાસી ગયા હતા. દુકાન માલિક દ્વારા સુરતના ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરાઈ છે. કોણ સી જગ્યા પે પરતી દુકાન આપી? પેવેલિયન પ્લાઝા. ક્યા હુઆ આપકે સાથ? સર, કલ રાત કો કુછ ગુંડે લોગ આયે થે યહાં પે, લુખ્ખે ટપોરી જૈસે થે. મુજે બોલે હપ્તા દેના હૈ. મેં બોલા હપ્તા કહાં સે દું ભાઈ આપકો? मैं तो सीधा साधा चाय बेचने वाला हूँ, आपका हफ्ता कहाँ से दूँ? तो बोले हफ्ता नहीं दोगे, यहाँ दुकान नहीं चलाने दूँगा. तो बोले क्या चाहिए भाई आपको? तो बोले 50,000 रुपये चाहिए. 50,000 रुपये हमारे पास नहीं है. बस उन लोगों की गुंडागर्दी देख के मैं यहाँ से निकल गया पुलिस चौकी. पुलिस चौकी में जाकर उनके नाम से अर्जी लिखा ही रहा था, तब तक उन लोगों ने यहाँ तोड़फोड़ चालू कर दिया. तोड़फोड़ में हमारे दुकान के 2-3 लाख के नुकसान कर दिए इन लोगों ने. उसके बाद बच्चों को तलवार लेकर दौड़ाए मारने के लिए. कुछ पैसे थे, वो पैसे ही बच्चों के जेब से निकाल लिए. आपके साथ मतलब पुलिस वाले कॉपरेट कर रहे हैं कि नहीं कर रहे हैं? पुलिस वाले सर कुछ सुनने को तैयार ही नहीं है. जो हमारा 1,00,000 रुपये का सामान किया, बोलते हैं हम 20,000 लिखेंगे.